हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल सुपर सहेलिया। फ्रेंड्स, हूँ छू प्रीति पटेल। एक सोप्पू एटले के भाजी लईने एक भाजीवाळो आवे छे, एनी पासे हूँ जुदी जुदी भाजी लेती होउं छूं। पण आजे फरी मैं एक पालकनो कट्टो लीधो छे अने आजे हूँ एक पालकनी रेसिपी बनावा जई रही छूं। पण आजे हूँ एक जुदा कठोळ साथे एनुं कॉम्बिनेशन करी रही छूं अने जुदा जुदा मसाला पण एड कर्या छे। तो चालो मारी साथे पालकनी एक हेल्दी रेसिपी जोवा। हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल सुपर सहेलिया। फ्रेंड्स, आजे आपणे नवी रेसिपी बनावा जई रह्या छे। आजे आपणे बनावा जई रह्या छे पालक अने देशी चणानुं शाक। आ देशी चणाने मैं कूकरमां मीઠું નાખીને બોઈલ કરી લીધા છે, સાથે જ મેં જુદા જુદા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે। તો જેમ જેમ એનો ઉપયોગ કરીશું તેમ તેમ આપણે એને જોતા જઈશું અને જાણતા જઈશું કે કયા ઇન્ગ્રેડિયન્ટ્સ છે। તો ચાલો રેસિપીને આપણે આગળ વધારીએ। એના માટે આપણે એક કડાઈમાં તેલ મૂકીશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે એડ કરીશું જીરું અને હિંગ। જીરું આપણું તતડે એટલે આપણે એમાં એડ કરીશું આદુના ઝીણા ઝીણા કાપેલા કટકા। સાથે જ આપણે એડ કરી દઈશું ઝીણા સમારેલા લીલા મરચાં। આ બધાને સરસ આપણે ફ્રાય કરીશું। ફ્રાય કરીશું તો જ એનો ફ્લેવર આવશે, નહીં તો કાચું કાચું લાગશે। તો આપણે 2-3 મિનિટ સુધી એને ફ્રાય કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આદુ અને લીલા મરચાં સરસ ફ્રાય થઈ ગયા છે। હવે આપણે એમાં એડ કરીશું ઝીણી સમારેલી પાલકની ભાજી। આને સરસ મેં બરાબર ધોઈ નાખી છે અને ઝીણી ઝીણી સમારી લીધી છે। જો મોટી સમારીશું પાલક તો કઠોળ સાથે સરસ મિક્સ નહીં થાય। પાલક અને કઠોળ જુદું જુદું રહેશે તો ખાવામાં મજા નહીં આવે। આ રેસીપી આયર્ન અને પ્રોટીનથી ભરપૂર છે એટલે એકદમ હેલ્ધી રેસીપી છે। જો તમારી પાસે લીલો ફુદીનો હોય તો તમારે એમાં લીલા ફુદીનાના પાંદડા એક વાડકી ભરીને આમાં એડ કરી દેવાના છે। મારી પાસે ફુદીનો નથી એટલે હું આ ફુદીનાનો પાવડર એડ કરું છું। આ લગભગ 1/2 ચમચી જેટલો પાવડર છે। સાથે લીલા ધાણા હોય તો પણ અત્યારે જ એડ કરી લેવા। ફુદીનો નાખશો એટલે ફ્લેવર એકદમ ચેન્જ થઈ જશે અને કંઈક ડિફરન્ટ લાગશે, તમને ખાવાની મજા આવશે। ફ્રેન્ડ્સ, તો ભાજી સરસ ઓસવાઈ ગઈ છે, જળી નથી ગઈ, ઓસવાઈ ગઈ છે। હવે આપણે બધા મસાલા એડ કરી દઈશું। તેમાં હું એડ કરું છું હળદર અને ધાણા જીરું, લાલ મરચું અને ગરમ મસાલો। આ છે વાટેલી વલિયારી, આમાં જ આપણે એડ કરીશું આમચૂર પાવડર અને મીઠું। બધું સરસ આપણે મિક્સ કરી લઈશું। આ મસાલા આપણે કઠોળ સાથેના નાખ્યા છે એટલે કઠોળ અને પાલકના બંનેના મસાલા અત્યારે કરી લીધા છે આપણે। બધું સરસ મિક્સ કરી લઈશું। હવે પાલકને આપણે ચડવા દઈશું, મસાલા પણ અંદર સરસ ભરી જશે। તમે જોયું કે આપણે ફુદીનો નાખ્યો અને વણિયારી નાખી એટલે આજે શાક બનશે એનો ફ્લેવર એકદમ સરસ અને એકદમ ડિફરન્ટ આવશે। તો ચાલો આપણે પાલકને 5-7 મિનિટ માટે ઢાંકી દઈએ જેથી એ સરસ ચડી જાય। તો ફ્રેન્ડ્સ, 7 મિનિટ થઈ ગઈ છે, આપણે એને ઓપન કરીને જોઈ લઈએ પાલકની શું સ્થિતિ છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો પાલક સરસ ઓસવાઈ ગઈ છે અને ચડી પણ ગઈ છે। તો હવે આપણે આમાં એડ કરીશું બાફેલા દેશી ચણા, જેને આપણે મીઠું નાખીને પહેલેથી જ બાફી લીધા છે। હવે બધું સરસ આપણે મિક્સ કરીશું। ફ્રેન્ડ્સ, આ કોમ્બિનેશનની રેસીપી આજ સુધી કોઈએ યુટ્યુબ પર મૂકી નથી
તો તમે આ ચોક્કસ ટ્રાય કરજો. રેસીપી હેલ્ધી પણ છે અને ફુદીનાને વલિયારીને લીધે રોજ આપણે જે પાલક બનાવતા હોઈએ છીએ એના કરતાં ટેસ્ટ એકદમ ડિફરન્ટ અને સરસ લાગે છે. ચાહો તો તમે આમાં થોડી મલાઈ પણ એડ કરી શકો છો. જો તમે આમચૂર ના નાખો તો દહીં પણ આમાં એડ કરી શકાય. તો ફ્રેન્ડ્સ, ચાલો પાછું આપણે મિક્સ કરીને 5-1 મિનિટ માટે ઢાંકી દઈએ, જેથી બધા મસાલા સરસ ચડી જાય ચણામાં પણ. તો ફ્રેન્ડ્સ, 5 મિનિટ થઈ ગઈ છે, ચાલો આપણે એને ખોલી ને સરસ બધું મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, આને તમે પરાઠા, નાન ગમે તેની સાથે ખાઈ શકો છો. ઘીવાળી ભાખરી હશે તો પણ ખૂબ સરસ લાગે છે. ફ્રેન્ડ્સ, તો આપણી પાલક અને ચણાની રેસીપી રેડી થઈ ગઈ છે. ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ. તો પંજાબી પાલક ચણાનું શાક રેડી છે. એને થોડો ટ્વિસ્ટ આપીને આપણે ગુજરાતી પાલક ચણાનું શાક બનાવવું હોય તો થોડો ગોળ એડ કરીશું, કારણ કે આપણે આમચૂર પાવડર નાખ્યું છે એટલે ગોળ એની સાથે બેલેન્સ થઈને ગુજરાતી પાલક ચણાનું શાક રેડી થઈ જશે. ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી સારી લાગી હોય તો સુપર સહેલિયા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને આ હેલ્ધી રેસીપીને ખૂબ ખૂબ શેર કરજો. ફ્રેન્ડ્સ, તમે આ રેસીપી કોઈ દિવસ પહેલાં બનાવી છે અને બનાવી હોય તો આમાં તમે શું આજ મસાલા કરો છો કે થોડા મસાલા તમારા ડિફરન્ટ હોય છે તે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો. તો ફ્રેન્ડ્સ, હું હવે આને ગરમ ગરમ પરાઠા સાથે સર્વ કરું છું. થેન્ક યુ ફ્રેન્ડ્સ, કીપ વોચિંગ સુપર સહેલિયા. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો વિથ અનાધર રેસીપી વિથ અનાધર સહેલી. ટિલ ધેન કીપ વોચિંગ સુપર સહેલિયા. તો આ છે એક આપણી હેલ્ધી રેસીપી ચણા અને પાલકની. થેન્ક યુ ફ્રેન્ડ્સ.